ઘઉંનો જાડો લોટ, ચણાનો લોટ મિક્સ કરી અંદર મોણ નાખી અને આ રીતના મુઠિયા બનાવ્યા. મુઠિયા બનાવી અને એને તેલમાં તળી લેવાના છે. મારા મમ્મી આવ્યા છે, એ મને ચૂરમાના લાડુ બનાવી આપે છે. હું એમની પાસેથી શીખી રહી છું કે ચૂરમાના લાડુ કેવી રીતે બનાવાય. તળેલા મુઠિયાને આવી રીતે હાથથી મસળી અને ભૂકો કરતા જવાનું. મુઠિયા મસળીને ભૂકો કરવાનો છે અને પછી સેસેજ મોટા હોય તો એને મિક્સરમાં દળી લેવાનું. ચાળી નાખશો, ચાળી પછી જે ગોગડાની કરશે આ ભૂકાને ચાળી નાખવાનો અને ચાળીને પછી જે થોડોક મોટા મોટા હોય એને મિક્સરમાં દળી લેવાનું. જેમ જેમ મુઠિયા ગરમ ગરમ ઉતરતા જાય એમ એમ એને બાંધીને ભૂકો કરતા રહેવું, એટલે તરત જ એનો ભૂકો થઈ જાય, આસાનીથી એનો ભૂકો ચૂડો સરસ થઈ જાય. એટલે જેમ જેમ મુઠિયા ઉતરતા જાય એમ એમ એનો ચૂડો કરતા જુઓ. જે ચૂરમું આપણે તૈયાર કર્યું એને આવી રીતે ચાણીથી ચાળી લેવાનું, એટલે જે કડક ગો હશે ભાત એ ઉપર રહી જશે અને ભૂકો એ કડક ભાગને મિક્સરમાં લઈ લેવાનો અને પછી એને આપણે દળી અને સરસ ભૂકો કરી નાખીશું. આ રીતે બધા મુઠિયાને ભૂકો કરી અને ચાળી લેવાના. આ જાડા રહેલા ભૂક્કાને આપણે મિક્સરમાં નાખીને દળી દઈશું, એટલે દળાઈને એકદમ સરસ ચૂરમા બની જાય. આ રીતે દળી લેવાનું છે. મુઠિયાનો ભૂક્કો કરીને આ રીતનું તૈયાર કરી દેવાનું. એક વાટકી જેટલો ગોળ ઝીણો ઝીણો સમારી લીધો છે, એમાં હવે ઘી મિક્સ કરીશું. ઘી મિક્સ કરીશું અને ગેસ ઉપર મૂકશું, પાયો કરશું. ગેસ પર મૂકીને ધીમા તાપે એનો થોડો પાયો કરશું. એક વાટકી જેટલી મોટું ખાંડ અંદર મિક્સ કરીએ છીએ આપણે. બીજો ગોળનો પાયો કરી અને અંદર નાખીશું. ગોળ અને ખાંડના મિક્સ લાડુ બનાવીએ છીએ. ઘી લીધું છે, બે વાટકી લોટ હતો, એક વાટકી ગોળ છે, એમાં એક ચમચો જેટલો ચણાનો લોટ નાખેલો હતો અને 500 ગ્રામ જેટલું ઘી એડ કરીએ છીએ. એક વાટકી જેટલી ખાંડ. હવે ગેસ પર ગોળને ગરમ કરીને એનો પાયો જેવું બનાવીએ છીએ. ઘી લીધું છે, પછી જોઈ બીજું ઘી પાછું ગરમ કરીને રેડી દેવાય. જાયફળનો ભૂક્કો, ખડી સાકર અને ખસખસ. ખસખસ ગોળનો પાયો થઈ રહ્યો છે, જે આપણે લાડવામાં બનાવવા માટે ચૂરામાં એડ કરીશું.
ખીર જેવું થઈ ગયું છે એટલે પાયો તૈયાર થઈ ગયો છે. ગોળનો ગોળ ઉપર આવી જાય એટલે પાયો તૈયાર. હા, ગોળ ઉપર આવી જાય એટલે પાયો તૈયાર થઈ ગયો છે. હવે આપણે એને આજે આપણે વાટીને તૈયાર કર્યું છે ચૂરમું, એમાં એડ કરવાનું છે. ખડી સાકર અત્યારે નાખી દેવાની છે, પછી થોડીક આપો પછી. ધીમે ધીમે ગરમ પાયામાં આપણે ચૂરમો મિક્સ કરી રહ્યા છીએ, કારણ કે ગોળનો પાયો એકદમ ગરમ હોય એટલે ધીમે ધીમે એને ચમચાની કે કસાકની મદદથી મિક્સ કરવું. ગોળ અને ખાંડના મિક્સ લાડુ બની રહ્યા છે, એકદમ યમ્મી યમ્મી ટેસ્ટી ટેસ્ટી લાડુ બની રહ્યા છે. મમ્મીની પાસે લાડુ શીખવાની મજા આવી રહી છે. બધું સરસ રીતે મિક્સ થઈ ગયું છે. હવે ચૂરમું થોડું ઠરી ગયું છે, એમાં ખડી સાકર થોડી ઉમેરી અને નાના નાના લાડુ બનાવી રહ્યા છીએ. એવી રીતે નાની મોટી સાઈઝના લાડુ તૈયાર કરી દેવાના. લાડુને ખસખસમાં રગદોળી એની ઉપર એક કિસમિસ છે, કાજુ છે, જે તમારે લગાવવું હોય તે મૂકી શકો છો. સરસ મજાના લાડુ બનીને તૈયાર થઈ રહ્યા છે.